કોરોનાના વધતા સંક્રમણને કારણે રાજ્યમાં અનેક યાત્રાધામને દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે હવે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી રહી છે ત્યારે એક પછી એક બધા યાત્રાધામને દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે નમસ્કાર વાયબ્રન્ટ લાઇવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાથે હું છું વિધિ રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણના પગલે રાજ્યના કેટલાક યાત્રાધામ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા હતા ત્યારે યાત્રાધામ અંબાજી મંદિરને પણ પંદર જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી બંધ કરાયું હતું જોકે કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતાં આજથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ફરી ખોલી દેવામાં આવ્યા છે અંબાજી મંદિરમાં હવેથી દર્શનાર્થીઓ સરકારની એસઓપી પ્રમાણે દર્શન કરી શકશે જણાવી દઈએ કે શક્તિપીઠ અંબાજી મંદિરના ટ્રસ્ટી એકત્રીસ જાન્યુઆરી સુધી મંદિરમાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો જેની મુદત આજે પૂર્ણ થઈ છે અને અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે પરંતુ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખતા મંદિરમાં દર્શન માટે કેટલીક ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે અને તેનું પાલન કરવું ફરજિયાત રહેશે નક્કી કરાયેલી ગાઈડલાઇન અનુસાર મંદિરમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓએ અગાઉથી મંદિરની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ ઉપરાંત વેક્સિનેશન સર્ટી અને અન્ય ડોક્યુમેન્ટ વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે આ સાથે તંત્ર દ્વારા પાસઠ વર્ષથી ઉપરના શ્રદ્ધાળુઓને ઓનલાઈન દર્શનની અપીલ કરવામાં આવી છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ નિર્ભય સત્ય જનતાનો અવાજ ધન્યવાદ